ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી દુષ્કૃત્ય આચરનાર ઝડપાયો છે. ભરૂચ તાલુકામાં ધર્મ છુપાવી હિન્દુ નામ ધારણ કરી દુષ્કૃત્ય આચરનાર ઝડપી પાડવામાં આવ્યો છે. ચાવજ ગામના આદિલ અબ્દુલ પટેલ નામના 25 વર્ષના મુસ્લિમ યુવકે આજથી 4-1 વર્ષ પહેલાં એક હિન્દુની ઓળખવાળી આઈડી ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવી, ઇન્સ્ટાગ્રામની માધ્યમથી એક પોતે હિન્દુ હોવાની ઓળખ આપી, એક હિન્દુ યુવતી સાથે ફ્રેન્ડશિપ કેળવી, એને 4 વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ ફેરવી, એની સાથે અડપલા કરી અને એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ગઈકાલે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવતા આદિલ અબ્દુલ પટેલ વિરુદ્ધમાં, અને આ બાબતની જ્યારે ભોગ બનનારને યુવતીને ખબર પડી તો એ આના ઘરે ગયેલી ફરિયાદ કરવા માટે એના મા બાપને, તો એના મા બાપે પણ આ યુવતીને ધમકીઓ આપેલી, એ બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને દાખલ થવા ફરિયાદ આવતા ફરિયાદીની ફરિયાદ લઈને આઈપીસી 376, 419, 354, 387, 504, 506 અને 114 મુજબનો ગુનો રજીસ્ટર કરીને ભરૂચ તાલુકા પોલીસે તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે 2019ની સાલમાં જ્યારે આ યુવતી છે, ભોગ બનનાર યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી, એ દરમિયાન આ આરોપી જે આબિદ જેનું નામ છે અને મુસ્લિમ યુવક છે, એણે ઇન્સ્ટાગ્રામ ઉપર આર્ય પટેલ નામની એક ફેક આઈડી બનાવેલી અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી અને પોતે હિન્દુ હોવાની ઓળખ આપેલી, એમ કરી એના સાથે પરિચય કેળવી, મિત્રતા કેળવી, એને એની સાથે રૂબરૂ સંપર્ક કરેલો અને જુદી જુદી જગ્યાએ લઈ જઈ એને ફેવરી અને શારીરિક અડપલા કરેલા, એની સાથે દુષ્કૃત્ય કરેલું. અને જ્યારે પછી છોકરીને આ બાબતની ખબર પડી કે આ પોતે મુસ્લિમ યુવક છે, ત્યારે એને છોકરીને બ્લેકમેલિંગ કરવાનું ચાલુ કરેલું કે આપણી આ વાત હું સોશિયલ મીડિયા મારફતે જાહેર કરીશ, તું મને 50,000 રૂપિયા આપ, નહીતર અને જો 50,000 રૂપિયા નહીં આપે તો હું પેટ્રોલ છાંટીને બળી જઈશ અને એનું આરોપ પણ તારા ઉપર મૂકીશ, એવી ધમકીઓ આપીને 50,000 રૂપિયા પણ એની પાસે માગણી કરેલી. એ બાબતની તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આરોપીની શોધખોળ કરતા આરોપી મળી આવતા આરોપીની ધરપકડ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલી છે. અને આ બાબતે બીજા કોઈ સાથે પણ આને આવું કોઈ કૃત્ય કર્યું છે કે કેમ, એ દિશામાં આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી, ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે.